નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયો અંદર ચર્ચા કરવાના છીએ કે જે સરકારી ભરતી આવી છે, ધોરણ 10 ITI અને ડિપ્લોમા ઉપર ભરતી આવેલી છે, કેટલી જગ્યા છે, કેટલો પગાર છે, આની અંદર તમે કઈ રીતે એપ્લિકેશન કરશો, એ તમામ વિગતો આ વિડીયો અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક શેર જરૂર કરજો, જેથી બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આ તમે જોઈ શકો છો SAG ટેકનિકલ બી વેકન્સી રિક્વાયરમેન્ટ, SAG ટેકનિકલ આસિસ્ટન્ટ અને SAG સાયન્ટિસ્ટ એન્જિનિયર વેકન્સી છે. તો હવે જાણીએ વિગતવાર. આ જોઈએ કે કંપનીનું નામ છે SAG, એની અંદર જે પોસ્ટનું નામ છે ટેકનિકલ બી, એની અંદર ટોટલ જગ્યાઓ 28 જગ્યાઓ છે. સેલરીની વાત કરીએ, સેલરી તમને 21,700થી લઈને 69,100 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને જે જોબનું લોકેશન છે અમદાવાદ, અને છેલ્લી એપ્લિકેશન કરવાની તારીખ છે 3/4/2020. આની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એપ્લિકેશન કરવામાં આવે છે, એટલે કે જે ગુજરાત ગવર્મેન્ટના જે ક્રાઇટેરિયા હોય છે એ પ્રમાણે તમને જોબ મળવાપાત્ર રહેશે. હવે જોઈએ ક્વોલિફિકેશન છે ટેકનિકલ બી, એની અંદર તમે 10 પાસ, ITI કરેલું હોય મિકેનિકલ, એની અંદર ઇલેક્ટ્રિક કરેલું હોય તો પણ આની અંદર એપ્લિકેશન કરી શકો છો. હવે જોઈએ SAG ટેકનિકલ આસિસ્ટન્ટ, એની અંદર ટોટલ જગ્યા 6 છે. પગાર ધોરણ 44,900થી લઈને 1,42,400 મળવાપાત્ર રહેશે. આની અંદર જોબનું લોકેશન છે અમદાવાદ, છેલ્લી તારીખ 3/4/2020, ગુજરાત ગવર્મેન્ટની જોબ છે આ. આની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ, ટેકનિકલ આસિસ્ટન્ટની અંદર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ, એની અંદર કોમ્યુનિકેશન એન્જિનિયર ઇન ફર્સ્ટ ક્લાસ, એટલે કે પહેલો ક્લાસ, એટલે કે 60%થી તમારે ઉપર હોવા જોઈએ. આની અંદર તમે કોઈપણ યુનિવર્સિટી અથવા બોર્ડ દ્વારા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. હવે જોઈએ ટેકનિકલ સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની જે જગ્યા છે એની અંદર ટોટલ જગ્યાઓ 21 છે. પગાર ધોરણ 67,700થી લઈને 2,08,700 રૂપિયા મળવાપાત્ર રહેશે. જોબ લોકેશન અમદાવાદ, છેલ્લી તારીખ છે 3/4/2020, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એપ્લિકેશન કરવામાં આવે છે. હવે જોઈએ કે જે લાયકાત છે એ પ્રમાણે જોઈએ તો સાયન્ટિસ્ટ અને એન્જિનિયરમાં PhD ફિલ્ડ રિલેટેડ ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ. જો તમારે PhD કરેલું હોય તો તમે આની અંદર એપ્લિકેશન કરી શકો છો. આની અંદર તમારે સિંગલ પ્રોસેસ હોવા જોઈએ. હવે જોઈએ સિલેક્શન પ્રોસેસ, એટલે કે જે તમારું સિલેક્શન થવા પાત્ર છે એ કઈ રીતે થશે એ જાણીએ. તો મિત્રો, જે તમારું સિલેક્શન થશે એ એપ્લિકેશન ટાઈમ રાઇટિંગ ટેસ્ટ, કે જે સમય ઇન્ટરવ્યૂ છે એ સમય રાઇટિંગ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, પછી જ તમારું સિલેક્શન થશે. હવે જે તમારે એપ્લિકેશન કરવાનું છે એ તો સૌથી પહેલાં જે એપ્લિકેશન માટે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું છે, એ રજિસ્ટ્રેશનમાં જે તમારું ફોટો ID, CV અથવા તમામ ડોક્યુમેન્ટો અંદર સબમિટ કરવાના છે. એના પછી તમારે આની બે પ્રિન્ટ નીકાળવાની રહેશે. એક પ્રિન્ટની અંદર તમારે સાચવી રાખવાની છે અને બીજી પ્રિન્ટ છે એની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ અંદર પાછળ જોઈન કરી અને 3/4/2020 દિવસે તમારે એપ્લિકેશન સમરી એટલે કોપી તે લઈ જવાની છે અને ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. આની સંપૂર્ણ જાણકારી જોઈતી હોય અને જે વેબસાઇટ છે એની જાણકારી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF ડાઉનલોડ કરી અને તમામ વિગતો જાણી શકો છો. તો જય હિન્દ મિત્રો, જય ભારત.